મહારાષ્ટ્રમાં એનસીપી બે ભાગમાં વહેંચાઈ ચૂકી છે. હવે એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર વચ્ચે રાજકીય દાવપેચનો ખેલ ચાલી રહ્યો છે. હવે શરદ પવારના સમર્થક એક ધારાસભ્યે અજીત પવારના જૂથમાં જવાનો ઇશારો કરી દીધો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલ વચ્ચે એનસીપીમાં ધમાસાણ વધ્યું છે. એનસીપીના શરદ પવાર જૂથના ધારાસભ્ય રાજેન્દ્ર સિંઘને જૂથ બદલવાના સંકેત આપતા કહ્યું છે કે જો અજીત પવાર બુલઢાનાના જિલ્લા બેંકને મદદ કરશે તો તેઓ તેમને ટેકો આપી શકે છે. મકરંદ પાટીલ પણ 5 જુલાઈની શરદ પવારની બેઠકમાં સામેલ હતા, પરંતુ હવે મકરંદ પાટીલ પણ અજીત પવારની સાથે છે. પવાર સાહેબ અગર બીજેપી કે સાથ આતે થે તો ઉનકી પાર્ટી નહીં રૂટતી થી. उद्धव ठाकरे अगर बीजेपी के साथ आते तो उनकी पार्टी नहीं टूटती थी. तो ये पार्टी टूटने के लिए उनके नेता जिम्मेदार है. तो पवार साहब ने बीजेपी को दोषी ठहराना ठीक नहीं है. और भी टाइम नहीं गया है. पवार साहब को पार्टी अगर नहीं तो टूटनी है तो पवार साहब ही अगर बीजेपी के साथ आ जाते, एनडीए के साथ आ जाते है तो ऑटोमेटिकली एनसीपी एक साथ रहेगी. किरण हालमटे शनिवारे जीत पवार साथे मुलाकात करी हती. નાસિકના દેવલાલીથી ધારાસભ્ય સરોજ આહિરે હજુ પણ હોસ્પિટલમાં છે. તેમણે સુપ્રિયા સુલે અને તેમના પછી છગન ભુજબળ મળી ચૂક્યા છે, પરંતુ સરોજ આહિરે પોતાના પત્તા ખોલવા માટે હજુ સુધી તૈયાર થયા નથી. મેં તો સીધે તોર પર કહેતા હું કે અજીત પવાર હું, પ્રફુલ્લજી હું, ઇનકી પહેચાન કિસ બાત સે? ઘડી શરદ પવાર એનસીપી જી, ઉસકી તર તો કોઈ પહેચાન હૈ નહીં. સચ તો યે હૈ ઓર યે સ્વીકાર કરના ચાહીએ. और मेरा अभी भी मानना है, मैंने पहले भी आप लोगों के माध्यम से कहा था कि आपने उद्धव जी की पार्टी के सांसद और विधायक ले लिए, शरद जी की पार्टी के सांसद और विधायक ले लिए, अब कैडर नहीं ले पाओगे. पार्टियां तो फिर से सांसद विधायक नए लोगों को बना देगी, लेकिन ये जो लोग गए हैं, क्योंकि इन सबके बारे में प्रधानमंत्री जी ने भोपाल में बड़ी विस्तार से टिप्पणी की थी और उसके 4 दिन के अंदर ये हो रहा है ना, तो इसको टूट नहीं कहते हैं, इसको गाइडेड टूर कहते हैं. इसके पीछे बीजेपी है तो जनता तो प्रतिकार कर ही देगी. તો બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનેલા અજીત પવાર અને તેમની સાથે શિંદે સરકારમાં સામેલ થયેલા 8 મંત્રીઓને કોઈ વિભાગની ફાળવણી થઈ નથી. અટકણો છે કે શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તેના પછી વિભાગોની વહેંચણી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.